કેમ છો દર્શક મિત્રો, ફરીથી આપણે આવી ગયા છે નવા ટેસ્ટ અને નવા સ્થળ તમારા માટે લઈને. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે કાઠિયાવાડી ખાવા. આપણા પિન્ટુભાઈ કીધેલું કે કાઠિયાવાડી તમને આજે ખવડાવું, તો સ્પેશિયલ પિન્ટુભાઈની ફરમાઈશથી આપણે આવી ગયા છે બિલાસિયા બ્રિજની એક્ઝેક્ટ નીચે નિકોલ દેહગામ રોડ પર, જ્યાં ડીમાર્ટ આવેલું છે એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો પાછળ કિસ્મત કાઠિયાવાડી હોટલ છે. આપણે ત્યાં આવી ગયા છે અને વાત કરીએ તો અહીંનું જે ભાણું છે, કાઠિયાવાડી ભાણું છે, ટોટલી કાઠિયાવાડી વસ્તુ મળે છે. અને દરેક વસ્તુની વાત કરીએ તો એક યુનિક છે, કારણ કે જે રોટલો કહો કે શાક કહો, દરેક વસ્તુ બને છે ચૂલા ઉપર લાકડાનો ઉપયોગ કરીને જ, એવી વાત મળી છે. તો સ્પેશિયલ આપણે તમારા માટે દર્શક મિત્રો આપણે આ સ્થળ પર આવ્યા છીએ. આપણે અંદર જશું, આપણે બી ટ્રાય કરીશું અહીંનું ફૂડ. મેનેજર સાથે આપણે વાત કરીશું અને અહીંની ફેસિલિટીની બી તમને થોડી માહિતગાર કરીશું. તમે જોઈ શકો છો કે પાર્કિંગ કેટલા મોટા એરિયામાં છે અહીંયા ગાડી અવેલેબલ, અને જે ફૂડ છે એ પણ બહુ ટેસ્ટી છે. આપણાને એવા રિવ્યૂ ઘણા મળી ગયા છે. તો ચાલો મિત્રો, ટાઈમ વેસ્ટ ના કરીએ, ફટાફટ આપણે અંદર જઈએ, મેનેજરને મળીએ, એમનું રસોડું આપણે એક્સપ્લોર કરીએ, એકાદી ફૂડની વાનગી આપણે પૂરી બતાવીશું તમને. તો ચાલો મિત્રો ફટાફટ. કિસ્મત કાઠિયાવાડીમાં ઓનર આપણે આપણી બાજુમાં ઉભા છે. આપણે જાણીએ એની ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસ વિશે થોડા બે ચાર ક્વેશ્ચન દર્શક મિત્રો તમારા માટે પૂછીએ. તમારું નામ જણાવશો? મારું નામ અંકિત પટેલ. ઓકે, તો અંકિતભાઈ, આપણે આ જે કિસ્મત કાઠિયાવાડી હોટલ, જે એક્ઝેક્ટ લોકેશન આપણા દર્શક મિત્રોને જાણવું હોય તો શું હશે? આપણું એક્ઝેક્ટ લોકેશન છે દેગામ સર્કલ, હંસપુરા પોલીસ ચોકી, નરોડા રોડ, ડીમાર્ટની બાજુમાં. ઓકે, તો તમે અહીંયા ગાડી ટોટલી કાઠિયાવાડી કે એની સાથે કોઈ બીજી આઈટમ પણ મતલબ માં રાખો છો? ના, આપણે ઓન્લી ફોર કાઠિયાવાડી, બીજી કોઈ નહીં. ઓકે, તો અહીંયા કેટલી વેરાઈટીઝ મતલબ માં કાઠિયાવાડીમાં, ને શિયાળાનો ટાઈમ છે તો શું મતલબ માં નવીનતા મતલબ માં છે અહીંયા ગાડી? અહીંયા આપણે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો આપણે લીલી તુવેર મેથી છે, તુવેર ઠોઠા છે, રીંગણનો ઓળો છે, એ બધી આપણી સ્પેશિયાલિટી શિયાળાની. અને આપણે વાત કરીએ કે કોઈ ફેમિલી કે એક પર્સનને જો ફૂલ પેટ મતલબમાં ખાવું હોય તો એપ્રોક્સ કેટલા રૂપિયામાં થઈ શકે અને શું ચાર્જિસ છે? આપણે સમજો ને કે 125-150 રૂપિયામાં પર પર્સન એક માણસ જમી લઈએ. ઓકે, અને કોઈ કોમ્પ્લિમેન્ટરી કે કોઈ વિશેષતા બીજી કોઈ ખરી ડિશમાં? ડિશમાં બીજી તો કોઈ આપણે વિશેષતા નથી, આપણે બધું સાદું સિમ્પલ અને સરળ, બધું આપણે ચૂલા ઉપર જમવાનું બનાવીએ છીએ. આપણે ગેસનો ઉપયોગ કોઈ કઈ કરતા નથી, બધું ચૂલાના ભઠ્ઠે જ બને છે. ઓકે, એટલે સાદું ને સિમ્પલ બધું. યસ, એટલે એ યુનિકનેસ છે કે મેં એમનું કિચન એક્સપ્લોર કર્યું હતું હમણાં જસ્ટ એન્ટ્રી કરતા, પણ એક યુનિકનેસ એવી છે કે દરેક વસ્તુ ચૂલા ઉપર બને છે, લાકડાનો ઉપયોગ કરીને બને છે, એ મને જોવા મળ્યું. તો એક દેશી જે તડકો છે એ રીતનો એક અહીંયા અવેલેબલ મળી રહેશે, બરાબર છે ને? પ્યોર બધું દેશી, બધું દેશી અને પ્યોર મળી રહેશે, બરાબર? પ્યોર દેશી રોટલા બધા આપણે દેશી લાકડાના ભઠ્ઠા ઉપર બનાવી છે, રોટલી આપણે લાકડાના ભઠ્ઠા ઉપર બનાવી છે, શાક બધા લાકડે બનાવી છે, બધું દેશી, તમને ગેસ ઉપર કોઈ કઈ જ વસ્તુ જોવા નહીં મળે. તો અમારા દર્શક મિત્રોને તમે અમારું કિચન દેખાડશો? ચાલો જોઈએ. ઓકે, તો ચાલો મિત્રો આપણે કિચન બી એક્સપ્લોર કરી લઈએ. તો એમના રસોડામાં આવી ગયા છે મિત્રો, અને તમે જોઈ શકો છો કે અહીંયા મકાઈ, બાજરી અને જુવારના વિવિધ પ્રકારના રોટલા ગરમા ગરમ બની રહ્યા છે, અને એ પણ દેશી ચૂલા પર. તેમજ અહીંયા ગાડી રોટલી તમે જોઈ શકો છો જે શેકાઈ રહી છે કોલસા ઉપર. આ પ્રકારની રોટલી અને રોટલા તમને કોઈ પણ પ્રકારની કાઠિયાવાડી હોટલમાં નહીં મળે. તો દેશી લાકડા એટલે દેશી ગામઠી પ્રકારનું જે રોટલી અને એકદમ દેશી કહો ને એ રીતનું અહીંયા ગાડી, જે દરેક સબ્જી કહો, રોટલી કહો, રોટલા કહો, એ રીતના અહીંયા ગાડી બને છે અને કસ્ટમરને સૌ થાય છે. તમે અહીંયા દેખી શકો વિવિધ પ્રકારની સબ્જી તૈયાર થયેલી છે, જે કસ્ટમર માટે પ્રિપેર્ડ છે ઓલરેડી, અને કોઈ પણ પ્રકારનો સ્ટોક અહીંયા ગાડી મેન્ટેન કરવામાં નથી આવતો. ફ્રેશ ફૂડ જ તમને અહીંયા ગાડી મળશે અને એ પણ ગરમા ગરમ. કાઠિયાવાડી શાક તમે જોઈ શકો અહીંયા ગાડી, ઢોકળીનું શાક છે, સેવ, ટામેટાનું શાક તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. અને ટેસ્ટની વાત કરીએ તો અહીંયા દરેક સબ્જી પ્યોર કાઠિયાવાડી અને ગામઠી ટેસ્ટ તમને અપાવશે મિત્રો. અહીંયા ભરેલી ભીંડીનું સબ્જી તમે જોઈ શકો છો,
પાપડી અને તુવેરના દાણાનું શાક પણ તમે અહીં જોઈ શકો છો. પ્યોર કાઠિયાવાડી ટેસ્ટની તમે અહીં કઢી જોઈ શકો છો, સ્વીટ કઢી હશે એકદમ. અહીંયા આગળ જૈન ફૂડ પણ તમને અવેલેબલ છે, કાઠિયાવાડી જૈન ફૂડ પણ મળશે. અહીંયા આગળ તમે જૈન ખીચડી જોઈ શકો છો, તેમજ અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો મસાલા ખીચડી ખૂબ જ હ્યુજ ક્વોન્ટિટીમાં. તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ. તો કિસ્મત કાઠિયાવાડીમાં આપણે અહીંયા એક કસ્ટમરે જસ્ટ હમણાં ડિનર કમ્પ્લીટ કર્યું છે, તો આપણે એના ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ વિશે થોડા ક્વેશ્ચન પૂછે. તો મારું નામ જણાવશો? ઠાકર હિમાંશુભાઈ ગોર્ધનભાઈ. ઓકે, તો હિમાંશુભાઈ, તો તમે અહીંયા આગળ કિસ્મત કાઠિયાવાડીમાં આજે ઓકેશનલી આવ્યા છો કે અહીંયા કસ્ટમર મતલબ આવો છો તમે? અમે રેગ્યુલર આવીએ છીએ અહીંયા. ઓકે, ઘણા સમયથી આવીએ છીએ. ઓકે, તો આજે તમે અહીંયા કાઠિયાવાડી ફૂડ કયું ટ્રાય કર્યું એટલે? અમે આજે રોટલા ખાધા, પછી ભરથું હતું રીંગણનું, દહીની વઘારું દહી હતું, વઘારે રોટલા હતા દહીના સાથે, પાપડ લીધા, સાસ હતી, બહુ મજા આવી. ઓકે, તો એ પૂરી ફેમિલી સાથે આવ્યા છે તમે જોઈ શકો, એટલે ફૂલ ફેમિલી તમે આવ્યા છો? ફૂલ ફેમિલી આવ્યા છે. ઓકે, તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ક્વોલિટી, તમે અહીંયા ડિનર કર્યું તો ક્વોલિટી ક્વોન્ટિટીમાં તમે કહી શકો તો કેવું લાગ્યું તમને ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં? ક્વોલિટી પણ સારી હતી અને ક્વોન્ટિટી એ જે પેમેન્ટ કર્યું એના પ્રમાણમાં સારી હતી. ઓકે ઓકે, અને સર્વિસ તમને કેવી લાગી છે? બહુ સારી લાગી સર્વિસ. તો આપણે જો 10માંથી પોઈન્ટ આપવા હોય એની ક્વોલિટી ક્વોન્ટિટી સર્વિસ પર, તો તમે કેટલા પોઈન્ટ આપશો? બધા પૂરેપૂરા. ઓકે, એટલે 10 આઉટ ઓફ 10 આપશો? એટલે સેટિસ્ફાઈડ આપણે કસ્ટમર કહી શકીએ કિસ્મત કાઠિયાવાડીનો. તો થેન્ક યુ સર.